મારા મિત્ર છે, શું નામ? સંજયભાઈ. જે સરસ મજાના લાડુ વેચી રહ્યા છે, શાના લાડુ છે? મોતીચૂરના લાડુ લાવ્યા છે. ક્યાંથી લાવ્યા છો? ચાલો જવા દો. હવે આ છે પટેલ જયભાઈ, રીતેશભાઈ. એ વેચી રહ્યા છે ગોટા, હા, મરચાના ગોટા અને મેથીના ગોટા. સરસ. આ છે સંજયભાઈ, શું નામ? સંજયભાઈ કઈ ધોરણ? 8મા ધોરણમાં આવ્યા છે, પણ મોટા થઈને પાપડ વેચી રહ્યા છે. બહુ સરસ મજાનું કામ કરી રહ્યા છે. હવે પૂરી તો ખાલી પડી છે. હવે આ કોણ છે? આ યોગેન્દ્રભાઈ છે, ધોરણ 8મા ભણે છે, અને બટેકાનું શાક વેચી રહ્યા છે. સરસ. હવે આ છે મકવાણા નરેન્દ્રભાઈ, 8મા ધોરણમાં ભણે છે અને સરસ મજાની દાળ લઈને આવ્યા છે. તો તમે એની દાળ જરૂર ચાખજો. તમે જો ભૂલ ચૂક ના થાય, દાળ ચાખવાનું ભૂલી જતા નહીં, કારણ કે એમને બહુ મહેનત કરીને દાળ બને. જોઈ લેજો મકવાણા નરેન્દ્રભાઈ. સાથે આ લીંબુ પણ મકવાણાભાઈ ફ્રી આપી રહ્યા છે. જોડે મીઠું છે, અને મીઠું જોડે ગ્લાસ એ તો ખાલી પડ્યો છે, કામનો નથી. જે ભૂલથી મૂકાય લઈ લો, અને આ પાપડનો ટુકડો પણ લઈ લો, એટલે સાફ થઈ જાય. હા, તો લીંબુ પણ લેવાનું ભૂલવાનું નહીં, કારણ કે લીંબુ વગર દાળ અને ભાત સારા લાગશે નહીં. હા, તો એ સરસ મજાની વાત છે. હવે આ આવ્યા છે આપણા ઝાલા, અરે રાઠોડ યુવરાજસિંહ ઝાલુસિંહ. હવે સરસ મજાના ભાત વીણી રહ્યા છે, અને ભાતમાં સરસ મજાની તૂટી ફૂટી ને સરસ ગરમા ગરમ ભાત છે. કઈ કંપનીના છે? કઈ કંપનીના છે? બાસમતીના ભાત છે. જો યાદ રાખજો બધા, તમે બાસમતીના ભાત લઈને આવ્યા. કોણ છે નામ? ઝાલા યુવરાજસિંહ, અંબાવાડાથી આવ્યા છે. ચલો હવે આ કનુભાઈ છે, કનુભાઈનું શું કહેવું છે? ભરવાડ કનુભાઈ, શું વેચી રહ્યા છો તમે? મરચું. અરે મરચું, હવે એમનો ચહેરો જોઈને જ લાગે છે આ મરચા જેવા છે, એટલે મરચા વેચી રહ્યા છે. તો યાદ રાખજો. આગળ મુલાકાત લઈશું આપણે. હા, તો આ છે, શું નામ? સોલંકી. કુલદીપસિંહ, જે બાપુ છે, પણ શું વેચી રહ્યા છે? છાશ વેચી રહ્યા. ચલો, છાશ ક્યાંથી લાવ્યા છો તમે? આ બાજુ જો જુઓ, થોડું આ બાજુ જોઈને વાત કરો. હા, સાબરડેરીથી આ છાશ મંગાવી છે. સ્પેશિયલ છાશ પીવાનું ભૂલતા નહીં, કારણ કે અમને સ્પેશિયલ મહેનત કરીને છાશ. આ એમની મદદમાં ઊભા છે હકુસિંહ, તેજુસિંહ, ધોરણ 7મા ભણી રહ્યા છે, અને એક કપ વેચવાની મદદ કરી રહ્યા છે. ચલો આગળ જઈએ. આપણો મોતેસરી હાઈસ્કૂલનો સ્ટાફ પરિવાર છે, અને આ સ્ટાફ પરિવારને બરાબર જોઈ લેજો. ઘણા વર્ષોથી કામ કરી રહ્યો છે અને આગળ પણ કામ કરતો રહેવાનું છે. આ હોસ્ટેલના સંચાલક સાહેબશ્રી છે, અને સરસ મજાનું આયોજન એમના તરફથી જ કરેલું છે, પણ હમણાં વ્યસ્ત હોવાથી એમનું ધ્યાન અત્યારે નથી. તો આપણે એમની મુલાકાત પછી કરીશું.